રથયાત્રા બે દિવસની ધૂમધામ ઉત્સવ પછી સંપૂર્ણ રીતે પૂર્ણ થયું. મારી પાછળ જોઈ શકો છો તમે આ ત્રણેય રથ જે છે તે અત્યારે અહીં દેખાઈ રહ્યા છે. અહીંથી જે ભગવાન છે તેમણે પ્રસ્થાન કરી દીધું છે. સાથે હરસંઘવી જે ગૃહ રાજ્ય પ્રધાન છે તેમણે અહીંયા પૂજા વિધિ કરી. જે દિલીપદાસ મહારાજ છે તેમણે મીડિયા સહિત તમામ જે વિગત આપી કેવી રીતે આ સંપૂર્ણ વિગતો થઈ છે. સાંભળો આપ બંને મહાનુભાવોએ શું કહ્યું. સ્વાગત કર્યા છે. ખૂબ ખૂબ આભાર.
42મી ઐતિહાસિક રથયાત્રા ખૂબ રંગે ચંગે ઉત્સાહ આનંદની વચ્ચે નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થયેલ છે। ખૂબ ભક્તજનોએ ખૂબ સહકાર આપ્યો અને ખૂબ એમને શિસ્ત જાળવી જે ગુજરાતની શાન આન અને સ્વયંતા જે બતાવી કે ભગવાન જગન્નાથજીની યાત્રામાં કોઈ પણ કોઈ પ્રકારની અવ્યવસ્થા ના થાય એ આપણી જવાબદારી છે એમને બતાવ્યું। તે બદલ એ સૌના ઉપર ભગવાન જગન્નાથજીના ખૂબ આશીર્વાદ રહે, ખૂબ મંગલ કામના રહે। ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ગૃહમંત્રી શ્રી, અનેક રાજ્યના મંત્રીશ્રીઓ, અમદાવાદ કર્ણાવતી નગરપાલિકાના સૌ કોર્પોરેટરો, સંસદ સભ્યો, સૌ વિશિષ્ટ મહાનુભાવ એમનો પણ આપણને આ રથયાત્રામાં ખૂબ સહકાર રહ્યો। વ્યવસ્થામાં આપણને ખૂબ સુલભતા આપી અને સૌથી મોટી જવાબદારી જેમના પર હતી એવા કમિશનર શ્રીથી માની રાજ્યના ગૃહમંત્રીથી માંડી અને નાના કોન્સ્ટેબલથી માંડી નાના તમામ સ્વયંસેવકો સાથે જે એમની ટીમે કામ કર્યું છે તે બદલ ખૂબ ખૂબ ભગવાનના લાખ લાખ વાર આશીર્વાદ પ્રાપ્ત થાય એવી મંગલ કામના કરી છે। વિશેષમાં આપ સૌ મીડિયાના માધ્યમ દ્વારા જે લોકોમાં ઉત્સાહ અને આનંદ, જે અશાંતિ ના ડોળાય એનું કાર્ય આપે બહુ સુંદર અને સરસ, પોતે પરિશ્રમ વેઠ્યો પણ બીજાને શાંતિ આપી એવું આપનું જે કાર્ય થયું છે તેના માટે પણ હું ખૂબ ખૂબ આપ સૌને અભિનંદન આપું છું। ખૂબ ખૂબ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ રહે, મંગલમય મળી રહે એવી પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ। વિશેષમાં આપણી સાથે મુસ્લિમ સમાજના લોકોએ પણ ખંભેથી ખંભે મિલાવી વસુદેવ કુટુંબની ભાવના સાથે એ સૌ સમાજે જે આપણને આ વર્ષે સાથ આપ્યો છે, આમ તો દર વર્ષે આપે છે પણ આ વર્ષે મને થોડું મારી આટલા વર્ષોની જેવી રીતે હું પૂજારીથી માંડીને મહંત સુધીની મારી આ રથયાત્રાઓ છે એમાં આ ફેરીની જે રથયાત્રામાં એ લોકોએ જે સ્વાગત સ્વયં અને એ જે એમને જે પ્રેમ કરુણા અને વાત્સલ્યની મૂર્તિ બતાવી તે બદલ એમના ઉપર પણ ખૂબ ખૂબ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ રહે એવી મંગલ કામના કરી। જગન્નાથની જે યાત્રા છે તે ધામધૂમથી પૂર્ણ થઈ છે અને સૌથી મોટી વાત, લોકોને હવે આશા છે કે કોરોના હવે સમાપ્ત થઈ જશે અને આવતી વર્ષે આનાથી પણ વધુ ઉત્સાહ થશે, આનાથી પણ વધુ ઉત્તેજના સાથે, આનાથી વધુ ભક્તિ સાથે ભગવાનની રથયાત્રા મનાવવામાં આવશે અને ભગવાન જ્યારે નગર ચર્યા આવશે ત્યારે તેમને જમાલપુરથી લઈને સરસપુર જ નહીં પણ સમગ્ર અમદાવાદ, સમગ્ર રાજ્યમાં તેમને બધાવવામાં આવશે।
આ કાર્યક્રમ તમને અમારું કેવું લાગ્યું જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તે સિવાય જો તમે અમારા યુટ્યુબના દર્શક હો તો તમને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, બેલ આઇકન દબાવજો અને શેર કરજો. અને જો તમારા ફેસબુકના દર્શક હો તો લાઇક કરજો અને શેર કરજો. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે અહીં પટેલ, પંચાળ ટીવી, અમદાવાદ. વિહોણાને આવાસ વિકાસ સાથે જનસેવાનો મક્કમ નિર્ધાર. આપણું અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસને અવરોધતી ઝૂંપડપટ્ટી દૂર થાય, અમદાવાદની પ્રગતિ વધુ તેજ થાય તે હેતુને ધ્યાને રાખી અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો. એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ દ્વારા જનસેવા અને વિકાસ બંને સિદ્ધ થાય તે માટે ઝૂંપડપટ્ટીની જગ્યાએ ઘર મળી રહે, તેઓના રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા ત્વરિત ઊભી કરી શકાય તે અનુસંધાને નિર્ણય લેવામાં આવ્યો. એએમસીના હદ વિસ્તારમાં ટીપી સ્કીમ અંતર્ગત મળતા પ્લોટ પૈકી ગરીબ આવાસ યોજનાના પ્લોટમાં મકાનો બનાવવામાં આવે છે. 28 ચોરસ મીટરના આ મકાનો વિવિધ સુવિધાથી પરિપૂર્ણ હોય છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં 23,000થી વધુ આવાસોનું નિર્માણ થઈ રહ્યું છે, તેમજ નવા મકાનોની નિર્માણ પ્રક્રિયા પણ ચાલુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવ નિર્માણ પામનાર અને જેનો ડ્રો નથી થયો તેવી આવાસ યોજનામાં 10%થી 20% સુધીના આવાસોને ઝૂંપડપટ્ટી વિસ્તારના નાગરિકો માટે ખાલી રાખવામાં આવશે, જેથી તેઓની સ્થળાંતરની પ્રક્રિયામાં અગવડતા નહીં ઉદ્ભવે, વિકાસની ગતિમાં ઝૂંપડાને કારણે અડચણો ઊભી નહીં થાય, તેમજ કાર્યમાં થતા વિલંબને કારણે વધતા ખર્ચને પણ અટકાવી શકાય. ઘરના ઘર સાથે વિકાસનો નિર્ધાર કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન.